અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય ગુજરાતી, ધોરણ 3, પાઠ 8, કીડી હતી કે હાથી હશે, એમાં આપણે આગળના પ્રશ્નો જોઈએ. આપેલ વાક્યોને વાંચો, તેવા અર્થવાળી પંક્તિને શોધીને લખો. વાક્યો વાંચવાના છે અને પંક્તિ લખવાની છે. નંબર 1, ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. એનો જવાબ શું આવશે? ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આપ સાંજનું દોરી દીધું, પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. એટલે અહીંયા એ ચિત્ર દોરે છે અને ચિત્ર દોરીને બધો સામાન ભેગો કરી નાખે છે. નંબર 2, રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીંછીથી ચમકારા કર્યા. તો એનો જવાબ છે, ત્યાં તો દીઠા ચાંદલિયા અને દીઠા ટમટમ તારા, રામુએ પાછા પીંછીથી ચિતર્યા રે ચમકારા. ત્રીજું છે, રામુએ શ્યામ રંગથી મનમાં હતું કે તેવું આકાશ ચિત્ર્યું. જવાબ, રામુએ લઈ રંગ શ્યામને આપ દીધું ડબુરી. ચોથું છે, સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો, ત્યાં જ પડી ગઈ સવાર, આપનું ચિત્ર ગયું બદલાઈ, પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાઈ. નંબર 5, આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યું. તેનો જવાબ છે, ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પળમાં પીંછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ. પહેલાં શું કર્યું, પછી શું કર્યું, વાક્યને સવારથી સાંજના ક્રમમાં ગોઠવું. ચા નાસ્તો કર્યો, ચાંદા મામા સપનામાં આવ્યા, દાંત સાફ કર્યા, ગણવેશ પહેરીને તૈયાર થયા, ગૃહ કાર્ય કર્યું. તો પહેલાં આપણે શું કરીએ, સ્નાન કરીએ. બરાબર, સ્નાન કર્યું, ભાષાનો ઉત્તાસ આવ્યો, દાદીમાએ વાર્તા કહી, મિત્રો સાથે રમત રમ્યા, પ્રાર્થના સભામાં રજૂઆત કરી. તો પહેલાં દાંત સાફ કર્યા, બીજું સ્નાન કર્યું, ત્રીજું ચા નાસ્તો કર્યો, ચોથું ગૃહ કાર્ય કર્યું, પાંચમા નંબરનું ગણવેશ પહેરીને તૈયાર થયા, પ્રાર્થના સભામાં રજૂઆત કરી, ભાષાનો તાસ આવ્યો, મિત્રો સાથે રમત રમ્યા, દાદીમાએ વાર્તા કહી, ચાંદા મામા સપનામાં આવ્યા. અહીંયા ક્રમ પ્રમાણે ગોઠવવાનું હતું. રમત, કોણ શું કરે છે તે જુઓ અને બોલો. ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવી એક બોક્સમાં મૂકો, જમીન બોયતળિયા પર 3 વર્તુળ દોરો. જેમ કે 3 વર્તુળ દોરવાના ને પછી એમાં લખવાનું ગઈકાલ, આજ અને આવતીકાલ. ગઈકાલ એટલે ગઈ એટલે જતી રહી, રવિવાર. આજ એટલે આજનો દિવસ, સોમવાર. અને આવતીકાલ એટલે મંગળવાર. આવતીકાલ એટલે આવશે. બરાબર, વિદ્યાર્થીઓને ચિઠ્ઠી ઉપાડી ક્રિયા કરવા કહો. ઉદાહરણ, નેના ચિઠ્ઠી ઉપાડે છે, તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે.
नैना खड़खड़ाट हसे छे। त्यारबाद नैना ने आजना वर्तुळमां ऊभी राखी विद्यार्थीओने प्रश्न पूछो, नैना आजे शू करे छे? विद्यार्थीओने उत्तर आपवानी तक आपो। जेम के आजे नैना हसे छे, ते रीते वर्तुळ बदली वाक्य बोलवा कहो। जेम के गई काले, गई काले एटले नैना हसती हती, आवती काले नैना हससे, तो गई काले एटले गई, आवती काले एटले आवसे, अने आज एटले आजनू जे छे ते, आपणे कहीए छीए ने आजनू काम आज ज करो। कोण शू शू करतु हतु बोलो अने लखो। उदाहरण, दिव्या शू करती हती? तो अहीं तमे तमारी रीते जवाब लखी शको छो। दिव्या दौड़ती हती, दिव्या हसती हती। महेश शू करतो हतो? महेश लखतो हतो। छोकरियो शू करती हती? छोकरियो दोरडा कूदती हती। जीतु शू करतो हतो? जीतु वाँचतो हतो। रिंकू शू करती हती? रिंकू टीवी जोती हती। फोरम शू करती हती? फोरम रसोई करती हती। वाक्यो वाँचो अने जुदा पाड़ो। वाक्यो वाँचो, पहला थयू तेनी नीचे एक लीटी अने पछी थयू होय तेनी नीचे बे लीटी करो। पहलू छे उदाहरण, विराटे बूट पहेर्या, हवे ए निशाळे जवा सीढ़ी उतरे छे। बूट पहेर्या ए पहलू वाक्य छे, ज्यारे बीजू वाक्य पछीनू वाक्य जवा सीढ़ी उतरे छे। पहलू, विराज हाथ धोए छे कारण के ए धूळमां रमती हती। ए धूळमां रमती हती, विराज हाथ धोए छे। पहला एने शू कर्युं? ए धूळ रमी एटले एने हाथ धोवा पड्या। बीजू वाक्य छे, नीला सफरजन खाए छे केम के तेने भूख लागी हती। तो पहलू वाक्य शू आवशे? भूख लागी हती। अने नीला सफरजन खाए छे पछीनू वाक्य छे, रूबीनाए बहार खाधुं हतुं એટલે એને પેટમાં દુખે છે। રૂબીનાએ બહાર ખાધું એ પહેલું વાક્ય છે, એટલે એને પેટમાં દુખે છે બીજું વાક્ય છે। નંબર ચાર, મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી। ચાર પેન હતી એ પહેલા, અને પછી આનંદે મને એક પેન આપી, તો આપણે એને નીચે બે લીટી કરી છે। નંબર પાંચ, સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું। સાયકલને પંચર થયું એ પહેલું વાક્ય છે, હું ચાલું છું એ બીજું વાક્ય છે। કાલે રવિવાર હતો એટલે સરેના આજે દવાખાને જાય છે। કાલે રવિવાર હતો એટલે આજે દવાખાને જાય છે। નીચે આપેલા વાક્યોને ઉદાહરણ પ્રમાણે ગઈકાલ, આજ, આવતીકાલના ખાનામાં મૂકો। આશી પુસ્તક વાંચશે, સંજય શાળાએ જાય છે, નીલોફર શાંત બેઠી હતી, પ્રીતિ પાણી ભરે છે, કાજલ દોડશે, વિશાલ રમતો હતો, ગૌરવ આણંદ ગયો હતો, હું લખું છું એ આજ છે, હું લખું છું અહીંયા આપ્યું છે રવિવાર, એટલે આજ, ગઈકાલ શનિવાર અને આવતીકાલ એટલે સોમવાર,
આશી પુસ્તક વાંચે છે એ આજનું છે. આશી પુસ્તક વાંચતી હતી એટલે ગઈકાલ, અને આશી પુસ્તક વાંચશે એ આવતીકાલે વાંચશે. તો આ જ રીતે આપણે દરેક શબ્દને આજ, ગઈકાલ અને આવતીકાલમાં મૂકવાના છે. અહીંયા છેલ્લું છે ને, હું લખું છું એટલે આજ, હું લખતો હતો એટલે લખી રહ્યો ગઈકાલ, અને હું લખીશ એ આવતીકાલ. વાક્યો વાંચો. કૌંસમાં આપેલી ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એક, હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરતી હતી. કરવું એટલે કરતી. અત્યારે તે આંગણામાં ચી ચી કરે છે. ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા. ગાવું એટલે ગાતા હતા. આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગાય છે. બરાબર, ગાતા હતા એટલે ગઈકાલ, અને ગાય છે એટલે આજે. નંબર ત્રણ, રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી. ખાધી હતી એટલે ગઈકાલ, અને ખાય છે એટલે આજ. આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. નંબર ચાર, અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો એ ગઈકાલ. અત્યારે તે નડિયાદ જાય છે. અત્યારે એટલે આજે. નંબર પાંચ, જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા. આજે તે તુલસીનો છોડ રોપે છે.